શીખવાની છે મૂળાક્ષરો બરાબર છે આગળ તમે ઘણા બધા મૂળાક્ષરો શીખી ગયા છેલ્લે તમે એ શીખ્યા હતા ને છેલ્લે તમે કયું શીખ્યા હતા એ શીખ્યા હતા કયો એ શીખ્યા હતા તો હિન્દીમાં આર અને શું કહેવાય એ બરાબર છે એ તમે શીખ્યા હતા આજે આપણે શું શીખવાનું છે એને એકમાત્ર અહીં આજે આપણે અહીં શીખવાનો છે બરાબર છે શું શીખવાનું છે અહીં તો તમે તમારી સ્વાબુદ્ધિમાં જોઈ શકો છો કે અહીં વાળો પપ્પો આપેલો છે આપેલો છે ને કયો પપ્પો આપેલો છે અહીં વાળો પપ્પો આપેલો છે તો તમારે અહીં વાળો પપ્પો કઈ રીતે લખાય તમારે સ્વાબુદ્ધિમાં લખવાનો છે જો તમારી સ્વાબુદ્ધિમાં અહીંયા તમારે અહીં વાળો પપ્પો જોઈ જોઈને લખવાનો છે તો તમારે જોડે જોડે લખવાનો છે તો ચલો શું કહે છે તો ક ક વત્તા જો તમારે સ્વાબુદ્ધિમાં આવું આપેલું છે બરાબર કઈ આ શું છે બે માત્ર છે ક વત્તા અહી એટલે કે કઈ બરાબર છે એ જ રીતે ખ ખ વત્તા અહી એટલે કે ખઈ કઈ ખઈ ગઈ ખઈ જઈ છઈ એ રીતે આખો કપ્પો તમારે લખવાનો છે તો તમને હવે કઈ વાળો કપ્પો આવડે છે બરાબર છે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે તો આખે આખો કપ્પો તમારે અહીંયા લખવાનો છે આગળ તમે ઘણા બધા મૂળાક્ષરો ભણી ગયા છો એટલે તમને હવે આ વસ્તુ આવડે છે તો તમને હવે જોઈ જોઈને કપ્પો લખતા આવડશે ને અને એની ઉપર શું કીધું છે પઢો ઓર લખો એટલે કે વાંચો અને લખો વાંચવાનું છે અને લખવાનું છે કયો મૂળાક્ષર આપેલો છે અહી અહી વાળો મૂળાક્ષર આપેલો છે ને તો તમારે અહીંયા અહી 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 એ રીતે લખવાનું છે જો અહીંયા તમને ચશ્માનું ચિત્ર આપેલું છે અને અહીંયા ઐરાવત એટલે કે હાથનું ચિત્ર આપેલું છે તો અહીંયા ચશ્મા ને તો ચશ્મા ને શું કહેવાય હિન્દીમાં ઐન શું કહેવાય ઐન અને ઐરાવત બરાબર છે ઐરાવત એટલે કે હાથી અને ઐન એટલે કે ચશ્મા આ બંને ઉદાહરણો અહીંયા આપેલા છે અહીંયા જે આપેલો છે એમાં તમારે રંગ પૂરવાનો છે અહીંયા અહીં લખવાના છે અને અહીંયા છે એ તમારે કક્કો જોઈ જોઈને આખો લખવાનો છે અહીં વાળો કક્કો આપેલો છે ત્યાર પછી શું કહે છે આગળ કે વાંચો શીખો અને લખો વાંચવાનું છે શીખવાનું છે અને લખવાનું છે તો જો તમારી સ્વાબુદ્ધિમાં આગળ શબ્દો આપેલા છે શું આપેલું છે શબ્દો તો કયા કયા શબ્દો આપેલા છે મૈયા શું આપેલું છે મૈયા ભૈયા પછી છે નૈયા પછી ગૈયા આવા શબ્દો આપેલા છે અને નીચે બે લીટીઓ આપેલી છે તો તમારે જોઈ જોઈને શબ્દો લખવાના છે અને શું વંચાય મને બે માત્ર મૈયા તો અહીંયા તમારે સામે નીચે તમારે સ્વાબુદ્ધિમાં નીચે લખવાનું છે તો જોઈ જોઈને નીચે શું લખવાનું છે મૈયા તો અહીંયા મૈયા આપેલું હોય તો નીચે તમારે જોઈ જોઈને મૈયા લખવાનું છે મૈયા છે તો તમારે જોઈ જોઈને મૈયા લખવાનું છે ત્યાર પછી નૈયા આપેલું છે તો તમારે જોઈ જોઈને નૈયા લખવાનું છે ગૈયા આપેલું છે તો તમારે નીચે જોઈ જોઈને બે વખત ગૈયા લખવાનું છે તો આ રીતે તમને આપણે જોવાનું છે વાંચવાનું છે અને લખવાનું છે આ વસ્તુ આગળ બધા જ મૂળાક્ષરોમાં આવી ગઈ છે એટલે તમને હવે આવડે છે ત્યાર પછી શું કહે છે અહીંથી શરૂ થનારા શબ્દને સાચું કરવાનું છે શું કહે છે ऐसे शुरू होने वाले शब्द को राइट साचो सही करो શું કીધું છે ऐसे शुरू होने वाले शब्द को सही करो જો તમારે સ્વાબુદ્ધિમાં અહીંયા વચ્ચે અહીં આપેલો છે અને અહીંયા બધા શબ્દ આપેલા છે બરાબર છે
પછી ઘણા બધા શબ્દો આપેલા છે ભૈયા પછી શું કહે છે ઐક્ય ખૈ ત્યાર પછી શું કહે છે પરીક્ષા જો અહીંયા ખાસ ધ્યાન આપો શું કીધું છે ऐसे शुरू होने वाले शब्द को सही करो એટલે કે સાચા નિમિષંત કરવાનું છે ऐसे એટલે કે અહીંથી જે શબ્દ શરૂ થાય છે એમાં જ સાચા નિમિષંત કરવાની છે અહીંયા જો શું આપેલું છે એરાવત બરાબર છે એરાવત તો પેલો ઓપ્શન કયો છે અહીં છે તો અહીંયા બોક્સમાં આપણે સાચા નિમિષંત કરીશું ને તો આ બોક્સમાં આપણે સાચા નિમિષંત કરવાની છે ત્યાર પછી અહીંયા કયો શબ્દ આપેલો છે અહીં નો કયો શબ્દ આપેલો છે तो અહીંથી શરૂ થયો તો આપણે અહીંયા પણ સાચાની નિશાની કરીશું ત્યાર પછી અહીંયા જો તમે સ્વાપોજીમાં જોઈ શકો છો ભૈયા તો પેલો શબ્દ કયો છે ભાઈ અહીં છે નહીં એટલે આપણે આ બોક્સમાં કશું જ કરવાનું છે નહીં ખાલી મૂકી દેવાનું છે ત્યાર પછી શું છે અહીં કયો બરાબર છે પેલો શબ્દ કયો આવ્યો અહીં આવ્યો તો આપણે અહીંયા પણ સાચાની નિશાની કરીશું ત્યાર પછી અહીંયા છે ખૈ તો આમાં આવશે સાચાની નિશાની તો કે નહીં આવે તમને જોતા જ ખ્યાલ આવી જશે એટલે આ બોક્સમાં આપણે કશું જ કરવાનું છે નહીં ત્યાર પછી અહીંયા આપેલું છે પૈસા તો આમાં પણ પેલો ઓપ્શન કયો છે પૈ છે એટલે આપણે આ બોક્સમાં પણ કશું કરવાનું છે નહીં બરાબર છે તો તમને હવે આ વસ્તુ બધા જ મૂળાક્ષરોમાં આવે છે ખાલી તમારે સૂચના જ વાંચવાની છે કે શું કરવાનું છે તો તમને આવડવું જોઈએ ત્યાર પછી શું કહે છે ઐકો તીર કી દિશા મે બળકર શબ્દ બનાવો શું કીધું છે ઐકો તીર કી દિશા મે બળકર શબ્દ બનાવો તો તમારે અહીંયા આ રીતે આપેલું છે સ્વાપોથીમાં જુઓ અહીંયા વચ્ચે અહીં આપેલો છે અહીંયા શબ્દ આપેલા છે પહેલા છે ન પછી શું છે રાવત પછી છે સા પછી ક્યો પછી લાન ત્યાર પછી છે ચર્ય સોરી ઐશ્વર્ય બરાબર છે અહીંયા બોક્સો આપેલા છે નામ લખવાના છે બરાબર છે ચિત્ર જોઈએ તમારે નીચે
तो जो तुम्हारी सहपोथी में पहला कंस में शब्द आपेला छे सैनिक पैसा दैनिक अने बे सैनिक पैसा दैनिक अने बे तो पहला जो तुम्हें छापानुं चित्र आपेलुं छे सेनुं चित्र आपेलुं छे छापानुं चित्र आपेलुं छे तो छापा ने शुं कहेवाय आ बॉक्स में शब्द आपेला छे एमांथी छापा ने शुं कहेवाय हिंदी में तो दैनिक શું કહેવામાં આવે છે દૈનિક તો તમારે પહેલા બોક્સમાં છાપાના ચિત્ર નીચે દૈનિક લખવાનું છે કયા ચિત્ર નીચે છાપાના ચિત્ર નીચે છાપાનું ચિત્ર આપેલું છે ત્યાં તમારે નીચે દૈનિક લખવાનું છે ત્યાર પછી બીજા નંબરમાં છે સૈનિકનું ચિત્ર આપેલું છે સૈનિક ચિત્ર આપેલું છે સૈનિકનું ચિત્ર આપેલું છે તો સૈનિકના ચિત્ર નીચે શું લખવાનું છે તો સૈનિકને હિન્દીમાં શું કહેવાય સૈનિક તો અહીંયા તમારે સૈનિક લખવાનું છે સૈનિકને હિન્દીમાં સૈનિક જ કહેવાય તો અહીંયા સૈનિક લખવાનું છે ત્યાર પછી બળદનું ચિત્ર આપેલું છે તો એ હિન્દીમાં શું કહેવાય બેલ શું કહેવાય બેલ અહીંયા બળદનું ચિત્ર આપેલું છે ત્રીજા નંબરમાં તો એને કહેવાય બેલ તો તમારે અહીંયા બેલ લખવાનું છે ત્યાર પછી જો 50 પૈસાનું ચિત્ર આપેલું છે રૂપિયો તમે સિક્કો જોયો હશે એટલે 50 પૈસાનું તો મહી લખી શું ત્યાર પછી છે અહીં ન
છે ત્યાર પછી બઈ લ લ આપેલો છે તો અહીંયા કયો અક્ષર લખીશું આપણે બઈ બઈ લ બરાબર છે આપણે હવે તમને ત્યાર પછી શું કહે છે જો આગળ કોષ્ટક સે શબ્દ છૂટકા ખાલી જગ્યા ભરે તમને અહીંયા કોષ્ટકમાં આ ત્રણ શબ્દ આપેલા છે અને એના પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે આ ત્રણ શબ્દ આપેલા છે બઈ બેલ અને મેદાન તમને અહીંયા ચિત્ર આપેલા છે જો બેની ખાલી જગ્યામાં છે એનું ચિત્ર આપેલું છે બળદનું ચિત્ર આપેલું છે અને ખાલી જગ્યા આપેલી છે ભૈયા ખાલી જગ્યા પકડ તો તમને બળદ જોતા જ ખ્યાલ આવી જાય કે આ ત્રણમાંથી બળદને શું કહેવાય તો બેલ અહીંયા બળદનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે શું લખીશું બેલ ભૈયા બેલ પકડ ત્યાર પછી મેદાનનું ચિત્ર આપેલું છે તો અહીંયા શું ખાલી જગ્યા આપેલી છે વાંસાની છે बहन खाली जगह में खेल बहन खाली जगह में खेल तो स्वर से मैदान चित्र आपेलू छे तो मैदान सो क्या भाई हिंदी में मैदान ने मैदान અહીંયા આપણે મેદાન લખીશું બરાબર છે ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા છે કઈ છે અહીંયા તમને સેમ ચિત્ર આપેલું છે તો તમારે સ્વાધ્યાય પોથીમાં જુઓ પગનું ચિત્ર આપેલું છે કે અહીંયા શું ઉલટા જમીન પર ખાલી જગ્યા ર तो स्वाव से पैर स्वाव से पैर हवे तुम्हारे सद्य पुत्र में छिल्लो प्रश्न सु कैसे वाक्य वाचो ने लखो वाक्य वाचो ने लखो એટલે કે તમને જો ચાર વાક્ય આપેલા છે તમારે વાંચવાના છે અને જોઈ જોઈને લખવાના છે પહેલું વાક્ય શું છે કૈલાસ પૈસા લા તો તમારે જોવાનું છે અને સામે સુંદર અક્ષરે લખવાનું છે જોઈ જોઈને લખવાનું છે એટલે એ તો તમને હવે આવડે છે જો પાછળ પૂર્ણ વિરામ હોય તો પૂર્ણ વિરામ કરવાનું છે કેટલા માત્ર છે એ તમારે ખાસ જોવાના છે બરાબર છે તો તમને હવે એ રીતે આવડે છે પહેલું વાક્ય છે કૈલાસ પૈસા લા અલ્પવિરામ હોય તો તમારે અલ્પવિરામ પણ વ્યવસ્થિત કરવાના છે ત્યાર પછી બીજું શું છે બહન ભૈયા જરાને ચા તો વાંચતું જવાનું છે અને જોઈ જોઈને સામે એ વસ્તુ લખવાની છે ત્યાર પછી છે માલા ને નૈનીતાલ ચા તો એ પણ તમારે જોઈ જોઈને લખવાનું છે પછી ચોથા નંબરનું વાક્ય શું છે સૈનિક દેશ કી રક્ષા કરતા હે તો વાંચીને તમારે સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનું છે તો અહીંયા તમને આપણે જે એ વિશે શીખ્યા એ તમને એ વાળો કઈ વાળો સોરી કઈ વાળો કક્કો પણ તમને હવે આવડવો જોઈએ અને જે આપણે બીજા બધા પ્રશ્નો શીખ્યા એ પણ તમને હવે આવડે છે બરાબર છે આવડે ને સરસ થેન્ક યુ